જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે 25 ઓગસ્ટ થઈ અને જે ઘડીની આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેની બસ હવે ગણતરીની કલાકો બાકી રહી છે. જન્માષ્ટમી જે છે મિત્રો, એ 26 ઓગસ્ટ એટલે કે આવતીકાલે છે, અને એને લઈ અને હળવદમાં ખાસ કરીને તમામ પ્રકારની જે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ છે, આ સમિતિ દ્વારા હળવદ શહેરની જે મુખ્ય બજારો છે તેને સુશોભિત કરવામાં આવી છે, અને આવતીકાલે ભવ્ય શોભાયાત્રા પણ પરંપરાગત જે રીતના નીકળે છે આપણા હળવદમાં એ રીતના નીકળવાની છે. અને ખાસ આ વખતે શું વિશેષ છે શોભાયાત્રાને લઈ અને કેવી શોભાયાત્રાને લઈ તૈયારીઓને કરવામાં આવી છે જેને લઈ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર મિલનભાઈ માલમપરા આપણી સાથે છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ. સાહેબ, દર વખતની માફક આ વખતે પણ આ વખતે કંઈક બધું વિશેષ આખું સજાવટ છે, એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવું જે છે કરવામાં આવે છે, તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે. કેટલી તૈયારી ને કેટલો થનગનાટ જન્માષ્ટમી પર્વને ઉજવવાનો. જય શ્રી કૃષ્ણ. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારી તમે જોઈ રહ્યા છો. છોટા કાશી એટલે હળવદમાં શેરી શેરી અને સમગ્ર તાલુકાને ગોકુળ મથુરા જેમ શણગારવામાં આવી રહ્યું છે, અને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો એકીટ હશે જન્માષ્ટમીની રાહ જોઈ રહ્યા છે, અને અત્યારે શેરીએ શેરીએ કૃષ્ણ જન્મોત્સવને કૃષ્ણને ભક્તિમય કહેવાય કે વસુદેવ કુટુંબકમ અને કર્મયોગના સિદ્ધાંતો લઈ શેરીએ શેરીએ લોકો ફરી રહ્યા છે. અને કાલે આપણે જન્માષ્ટમીના દિવસે સવારમાં 8:30 શોભાયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. તો સર્વ હળવદની ધર્મપ્રેમી જનપાનને હું વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જાહેર આમંત્રણ આપું છું કે કૃષ્ણ ભક્તિનો રસપાન કરવા સર્વ ધર્મપ્રેમી જનતા કાલે અચૂક પધારે એવું નમ્ર વિનંતી. આપણી સાથે ભાવેશભાઈ પણ છે. ભાવેશભાઈ, કાલે કેટલા વાગે શોભાયાત્રા પ્રસ્થાન થશે? અને દર વખતની માફક જ જે રાજુ દરજી સ્કૂલ લગી પોગે છે, આ વખતે 3 રસ્તાથી માંડી સરા નાખું સરા નાકાથી માંડીને થેટ સરા ચોકડી પણ ટપી ગયા, બધું સુશોભિત ને કરવામાં આવ્યું છે, કેટલા ફ્લોટને જોડાવાના છે અને કેટલા વાગે પ્રસ્થાનને થશે, ખાસ ક્યાં આગેવાનો કે સાધુ સંતો હાજર રહેવાના એને લઈને માહિતી આપજો. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે સવારે 8:30 કલાકે રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજાથી આ યાત્રા પ્રસ્થાન કરશે, અને યાત્રામાં આ વર્ષે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના ષષ્ઠીપૂર્તિ મહોત્સવને લઈ કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ છે. એનું એક સંમેલન પણ 3 દિવસ પહેલાં લોહાણા માજનવાડી ખાતે થઈ ગયું, તેમાં પણ નગરના મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા, અને આ વખતે 3 રસ્તાથી લઈ સરા ચોકડી સુધી અને રાધાકૃષ્ણ મંદિર સુધી નગર લાઇટોથી જગારા મારી રહ્યું છે, અને સમગ્ર નગર કેસરિયું બનાવી દીધું છે કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને. ત્યારે આ શોભાયાત્રામાં કાર્યકર્તાની મહેનત દીપી ઉઠે એવો આશયથી બધા લોકો જોડાય. જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે એ કાર્યકર્તાની મહેનતને આપણે કદર કરી અને આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય એવી અપીલ કરું છું. ખાસ યાત્રામાં કોણ કોણ હાજરી આપવાના છે? આ યાત્રાની અંદર પૂજ્ય સાધુ સંતો, સામાજિક રાજકીય આગેવાનો હાજરી આપવાના છે, અને સર્વે સમાજના શ્રેષ્ઠીઓ અને સર્વે સમાજના ભક્તો આ યાત્રામાં જોડાવાના છે. ત્યારે આ યાત્રા અવિસ્મરણીય બની રહે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂરા થાય છે ત્યારે આપણે બધા આ સ્થાપના દિવસ અને જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રામાં ઉમળકાભેર ભાગ લઈ એવું આમંત્રણ પાઠવું. લાઈવ ડીજેના ને એના કંઈક કાર્યક્રમો છે, વિવિધ વિસ્તારમાંથી ફ્લોટને આવવાના છે જુદા જુદા વિસ્તારમાંથી એને લઈ. આ વખતે સ્વયંભૂ રીતે ગોરી દરવાજા, શંકરપરા, કણબીપરા, વાલ્મીકી વાસ, પંચમુખીનો ઢોરો જેવા જીઆઈડીસી અનેકો વિસ્તારમાંથી જે પ્લોટ્સ પોતાની રીતે સુશોભિત કરી અને જે દર વખતે જે માત્રા હોય છે પ્લોટ્સની એથી વધુ માત્રામાં પ્લોટ્સ આવવાના છે, અને એની જે ગુણવત્તા છે એ પણ આ વખતે વધારવામાં આવી છે. આ વખતે આકર્ષણનું કેન્દ્ર આપણે જોવા જઈ તો ઉડતા હનુમાનજી, પછી શંકર ભગવાનના ત્રીજી આંખમાંથી અગ્નિ નીકળશે, ગંગાજીના હાથમાંથી ગંગાજીનો પ્રવાહ વહેશે, આવા અનેક પ્લોટ્સો જે છે નવા એ નવા પ્લોટ્સ થવાના છે. શંકરપરા દ્વારા જેલ બનાવવામાં આવી છે, આ જેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય, વાસુદેવજી બહાર નીકળે આવો એક સુંદર કલાત્મક પ્લોટ્સ બનાવવાનો છે. તો આ બધા પ્લોટ્સના દર્શન કરવા જાહેર જનતાને હું આમંત્રણ પાઠવું છું કે કાલે સવારે વહેલી સવારે 8:30 લોકો આ શોભાયાત્રામાં જોડાય.
તો મિત્રો, આ હતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર સાથે મિલનભાઈ માલમપરા, જે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના હડોસાહેબના અધ્યક્ષ છે, તેમને કાલનો જે કંઈ કાર્યક્રમ છે મિત્રો એને લઈને જે કંઈ માહિતી છે મિત્રો એ આપી. આભાર મિત્રો.